પારડી કીકલ્લાનો યુવક દમણ નોકરીએથી નોકરીના પરત ફરતા કલસર ચેકપોસ્ટ આગળ રખડતા સાથે શું બન્યું પારડી તાલુકાના કીકલ્લા ગામે સડકફળિયા ખાતે રહેતો ભૈરવ દીપકભાઈ પટેલ દમણ સોમનાથ ખાતે સેલો કંપનીમાં સેકન્ડ સેકન્ડશીપમાં નોકરી ઉપર ગયો હતો જે ગત ચાર જુલાઈ મંગળવારના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે પરત ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન કલસર બે માઇલ પાસે બાઇક દોસ્ત સોપના સામે માર્ગ ઉપર અચાનક રખડતા ધોળ આવી ચડતા બાઇક સાથે અથડાતા યુવાન નીચે હતો અને ત્યાં પડી રહેતા જાણ અકસ્માત મિત્રો અને સંબંધીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને હેમરેજ થતા વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ભૈરવ પટેલનું ગત રોજ અગિયાર જુલાઈ મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક યુવાનની લાશને પીએમ કરી વાલીઓને સોંપી હતી નાને પગલે ભંડારી સમાજ મિત્ર વર્તુર અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી ત્યારે પશુપાલકો આવા રખડતા ઢોરોને છોડી મૂકતા હોય છે જેના કારણે આજે એક નિર્દોષ યુવકનું મોત નીપજ્યું હતું જેના પાછળ જવાબદાર વ્યક્તિ કોણ જે બાબતે તંત્ર અને કલસર ગ્રામ પંચાયત ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો